તો સોમવારે વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ગરબા રમી રહ્યા હતા અને ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ યુનિવર્સિટીમાં પહોંચી ગયા અને વિદ્યાર્થીઓને કહ્યું સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન નથી કરતા અને આ વાતને લઈને વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ નમસ્કાર ખબર છે કોમ પરથી હું છું અમિત અને આજના વિડીયોમાં વાત કરવાનું છું ગુજરાતના કાયદા બાબતે કાયદાની વાત એટલે કરવાનો છું કે કાયદા સરકારે બે બનાવ્યા હોય ને તેવું લાગે છે કારણ કે એક કાયદો જનતા માટે છે અને એક કાયદો નેતાઓ માટે છે નેતાઓ માટે જે કાયદો છે ને એમાં તેમને કોઈ નિયમોનું પાલન કરવાનું હોતું નથી અને જનતા માટે જે નિયમો છે કાયદો બનાવ્યો છે તેનું પાલન ફરજિયાત છે કોરોનાની મહામારીની વાત કરવામાં આવે તો કોરોનાની મહામારી વચ્ચે ઘણા નેતાઓએ ગાઈડલાઇનનો ભંગ કર્યો હતો પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી નહીં થઈ અને હાલ રાજ્ય સરકારે નવરાત્રિની મંજૂરી આપી છે ચારસો લોકોની મર્યાદામાં સરકારનું કહેવું એવું છે કે વધારે લોકો એકઠા થાય તો કોરોનાનું સંક્રમણ થઈ શકે છે પરંતુ રાજ્યમાં જન આશીર્વાદ યાત્રા નીકળે છે ને કે ભૂપેન્દ્ર પટેલની સરકારના કેબિનેટ મંત્રીઓ કે પછી અન્ય જે ખાતાઓ સંભાળી રહ્યા છે રાજ્ય કક્ષાના તે મંત્રીઓ આ તમામ મંત્રીઓની જનયાત્રા જે જે વિસ્તારોમાં નીકળે છે તે વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા કરવામાં આવે છે એટલે કે ચારસો લોકો કરતાં વધારે લોકોને આ જન આશીર્વાદ યાત્રામાં એકઠા કરવામાં આવે છે ત્યારે સરકારને કોઈ નિયમો લાગુ નથી પડતા ત્યારે ચારસો લોકોની મર્યાદા ભૂલાઈ જાય છે માસ્કના નિયમો ભૂલાઈ જાય છે સામાજિક અંતરનું પાલન નથી થતું આ બધું નેતાઓ માટે છૂટ છે પણ જો કોઈ સામાન્ય વ્યક્તિ આ પ્રકારનો પ્રસંગ કરે તો ગુજરાત પોલીસ ત્રાટકે છે સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ આ વ્યક્તિઓએ જે મોટો ગુનો કર્યો હોય ને તે પ્રકારની સાથે વર્તન કરવામાં આવે છે સુરતના યુનિવર્સિટીમાં બનેલા કિસ્સાની જ વાત કરવામાં આવે તો સોમવારે વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ગરબા રમી રહ્યા હતા અને ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ યુનિવર્સિટીમાં પહોંચી ગયા અને વિદ્યાર્થીઓને કહ્યું સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન નથી કરતા અને આ વાતને લઈને વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ તેમાં તો પોલીસે ઝપાઝપી દરમિયાન વિદ્યાર્થીઓને માર પણ માર્યો અને તેના ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કે વિદ્યાર્થીને ગળા અને કાનના ભાગે ઈજા થઈ છે તો કોઈ વિદ્યાર્થીનો શર્ટ ફાટી ગયો છે અને વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશને પણ લઈ જવામાં આવ્યા હતા તો બીજી તરફ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનું કહેવું છે કે તેમની મંજૂરી વગર પોલીસ યુનિવર્સિટીમાં પ્રવેશી ન શકે છતાં પણ રાત્રે પોલીસ યુનિવર્સિટીમાં ગઈ વિદ્યાર્થીઓની અટકાયત કરી જોકે આ બધું સોમવારે કર્યું પોલીસે પરંતુ રવિવારે પોલીસ ક્યાં હતી ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જન યાત્રા કરી રહ્યા હતા અને તેમની સંખ્યામાં તો મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા ભાઈ ત્યારે ક્યાં હતા સામાજિક અંતરના નિયમો અને માસ્કના નિયમો એટલે કે બે નીતિ ગુજરાતમાં હોય ને તેવું સ્પષ્ટ દેખાય છે એક તરફ સરકાર જ કહે છે નિયમોનું પાલન કરો નિયમોનું પાલન કરો પણ પોતે જ નિયમોનું પાલન નથી કરતા સરકારના કે પછી રાજકીય અન્ય પક્ષોના કાર્યક્રમોમાં સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ થાય છે તો કોઈ સામે કાર્યવાહી નહીં થાય કોઈ પાસે હજાર રૂપિયાનો દંડ નહીં લેવાય કંઈ નહીં નેતાઓને બધી છૂટ પણ જનતાને બધું ભોગવવાનું આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું રજા આપશો નમસ્કાર